એક મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રીની આતુરતાથી રાહ જોતા ખેલૈયાઓ માટે દુઃખના સમાચાર છે. વડોદરામાં વરસાદના કારણે અનેક ગરબા આયોજકોએ ગરબા રદ કર્યા છે. પહેલા દિવસે ગરબા ન યોજવાનો આયોજકોએ નિર્ણય લીધો છે. પહેલા નોરતે કેટલીક જગ્યાએ નહીં રમાય ગરબા, તો વરસાદ સતત ચાલુ રહેશે તો બીજા દિવસે પણ ગરબા રદ કરાશે. કરેલી બાગના અંબાલાલ પાર્કના ગરબા પહેલા નોરતે રદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જે રીતે ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે અને સતત વરસાદ પડી રહ્યો છે, અને જે આગાહી પણ કરવામાં આવી છે કે પહેલા ત્રીજા ને ચોથા નોરતા સુધી સતત વરસાદ રહેશે, તેના કારણે વડોદરામાં પહેલા ને બીજા દિવસના જે ગરબા છે તે રદ કરવામાં આવ્યા છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રવિ પાસેથી. રવિ, જે રીતે વડોદરામાં પહેલા ને બીજા જે નોરતા છે તે રદ કરવાનો આયોજકોએ નિર્ણય કર્યો છે, ખાસ કરીને વડોદરા માટે આ ઘણા જ દુઃખદ સમાચાર કહી શકાય, કારણ કે વડોદરાના ગરબા ઘણા જ ફેમસ હોય છે. બિલકુલ મિથુન, વડોદરાના ગરબા વિશ્વસ્તરે પ્રખ્યાત છે, ત્યારે જે રીતના વડોદરામાં છેલ્લા 7 દિવસથી રોજ બપોર બાદ એટલે કે સાંજે વરસાદનું જે ઝાપટું પડે છે તેના કારણે, વરસાદના ઝાપટાના કારણે જે મેદાન છે ગરબા મેદાન તેમાં પાણી ભરાઈ જાય છે. અત્યારે જે રીતના આપ જોઈ શકો છો કે કઈ રીતના આજે કારેલીબાગનું અંબાલાલ જે ગ્રાઉન્ડ છે કે જ્યાં ગરબા થતા હોય છે તે ગરબામાં અત્યારે કોઈ પણ પ્રકારની તૈયારી થઈ શકી નથી, કારણ કે સતત વરસાદના કારણે આજે મેદાનની પરિસ્થિતિ અત્યારે આપ જોઈ રહ્યા છો કયા પ્રકારની મેદાનની પરિસ્થિતિ છે, જેના કારણે કાલનું જે પહેલું નોરતું છે તે ગરબા અહીંયા રદ કરવામાં આવ્યા છે. બીજા નોરતામાં પણ જો આજે વરસાદ વરસશે તો બીજા નોરતા પણ રદ કરવાની નોબત આવી શકે છે. આ એક નહીં પરંતુ વડોદરાના જે મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ છે, રેવા પાર્ક પાસે થતા જે ગરબાના મેદાન છે, ગોત્રીમાં થતા જે ગરબાના મેદાન છે, સાથે સાથે જે સમતા વિસ્તાર છે ત્યાંના જે ગરબા થાય છે, આ તમામ એવા જગ્યા પર પહેલા દિવસના જે નોરતા છે તે રદ કરવાની ફરજ સંચાલકોને પડી છે, આયોજકોને પડી છે. અને જો આજે પણ વરસાદ વરસશે અને જો આજે વરસાદ વરસશે તો ચોક્કસથી બીજા નોરતાને પણ જે ગરબા છે તે બંધ કરવાની ફરજ લોકોને પડવાની છે. મહત્વની વાત છે કે કારેલીબાગ અંબાલાલ પાર્કના મેદાનમાં અંદાજિત 35,000 થી 40,000 લોકો ગરબા રમવા અને જોવા માટે આવતા હોય છે, ત્યારે ચોક્કસથી જે આયોજક છે મનોજભાઈ પટેલ તેમને Zee 24 કલાક સાથે વાતચીત કરીને તેમને સ્પષ્ટ કીધું છે કે અત્યારે ગરબાના જે પહેલા દિવસે થઈ શકે તેવી કોઈ પણ શક્યતા નથી દેખાઈ રહી, કારણ કે તેમનું જે કામ છે તે અધૂરું છે. આપ મેદાનમાં જોઈ શકો છો કે કીચડ કીચડ જ મેદાનમાં જોવા મળી રહ્યું છે, કેટલીક જગ્યા પર પાણી ભરેલા છે. જે રીતના જે બેસવાની વ્યવસ્થા છે, સિટિંગ એરેન્જમેન્ટ, તેને પણ હજુ સુધી પૂર્તતા નથી થઈ, તેના કારણે કહી શકાય કે વડોદરાના આવા જ હાલ અનેક જે વિસ્તારો છે અને અનેક જે ગરબા આયોજકો તેમના થયા છે, તેના કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે. પહેલા દિવસના જે નોરતા છે તે રદ કરવાની ફરજ આયોજકોને પડી છે, તો ચોક્કસથી કહી શકાય કે જે ખેલૈયાઓ છે તે પણ નિરાશ થયા છે અને તેઓ તમામ લોકો હવે પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ છે તે હવે બંધ થઈ જવો જોઈએ, અને જો વરસાદ બંધ નહીં થાય તો ચોક્કસથી કહી શકાય કે વડોદરાવાસીઓની આ વખતની નવરાત્રી બગડી શકે છે. અને જે રીતના પહેલું નોરતું રદ થયું છે તેના જ કારણે કેટલાક ખેલૈયાઓ નિરાશ પણ થયા છે અને આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. મિથુન જી, જી રવિ, ખાસ કરીને જે રીતે વાત કરીએ તો ન માત્ર 30 તારીખ પણ બીજી તારીખ સુધી વરસાદ આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે, હવામાન વિભાગે પણ આગાહી કરી છે. ત્યારે શું બીજી તારીખ સુધી જો વરસાદ આવશે તો બીજી તારીખ સુધીના જે ગરબા છે તે કેન્સલ કરવામાં આવશે? કલાકની ટીમ વડોદરાના સૌથી મોટા જે નવલખી મેદાન છે કે જ્યાં ગરબા થતા હોય છે અને આ વખતે હેરિટેજ પેલેસના ત્યાં ગરબા થવાના છે ત્યાં પહોંચી હતી. ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી, પરંતુ વરસાદ રોકાતા તેવા લોકોએ ટ્રેક્ટર, જેસીબી મશીન અને રોલર મશીનથી કીચડ હટાવવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ આયોજકોએ કીધું છે કે જો આજે સાંજે વરસાદ વરસશે તો તેમને પણ આવતીકાલના ગરબા છે જે રદ કરવા પડી શકે છે. તે ઉપરાંત યુનાઇટેડ વે ઓફ વડોદરાની જો વાત કરવામાં આવે તો તે પણ સૌથી પ્રખ્યાત ગરબા છે, તેમાં પણ જો સતત જે રીતના હવામાન વિભાગની આગાહી મુજબ 2 થી 3 ઓક્ટોબર સુધી સતત વરસાદ વરસશે તો ચોક્કસથી તેમને પણ ગરબા રદ કરવાની ફરજ પડી શકે છે. આમ કહી શકાય કે વડોદરામાં જે મોટા ભાગના જે ગરબા થાય છે, તમામ મોટા અને નાના ગરબા તે ખુલ્લા મેદાનમાં થતા હોય છે, ખુલ્લામાં થતા હોય છે, તેના કારણે સતત જે છેલ્લા 7 દિવસથી જે વરસાદનો ટ્રેન્ડ રહ્યો છે કે બપોર બાદ વરસાદ વરસે છે, અને હાલમાં પણ આપ જોઈ શકો છો ક્લાઉડી વેધર છે, એટલે કે ચોક્કસથી કહી શકાય કે જો સાંજ સમયમાં આ જ પ્રકારનું વેધર રહ્યું અને સાંજે જે પરંપરા અનુસાર વરસાદનું ઝાપટું પડે છે તો ચોક્કસથી બીજા
અને ત્રીજા નોરતાને પણ જે ગરબા છે તે રદ કરવાની ફરજ આયોજકોને પડી શકે છે અને ખેલૈયાઓને પણ કહી શકાય કે નિરાશ થવાનો વારો આવી શકે છે. કારણ કે લોકો છેલ્લા એક એક વર્ષની રાહ જોતા હોય છે કે ક્યારે ગરબાનું આયોજન કરવામાં આવે, ક્યારે ગરબા નવરાત્રીમાં એ લોકો મા અંબાની આરાધના કરીને ગરબા રમે. પરંતુ આ વખતે વરસાદે વિઘ્ન ઉભું કર્યું છે અને ચોક્કસથી કહી શકાય કે અત્યારે પહેલું નોરતું રદ કરવાની ફરજ પડી છે. પરંતુ જો વરસાદ બંધ નહીં થાય તો ચોક્કસથી બીજું અને ત્રીજું નોરતું પણ રદ કરવાની ફરજ આયોજકોને પડી શકે છે. જી મિથુન, આભાર રવિ માહિતી આપવા બદલ. તો વડોદરામાં પહેલું નોરતું કેન્સલ થયું છે. આજે વરસાદ પડે તો પહેલું નોરતું નહીં થાય. ઘણી બધી જગ્યાએ જે ગરબા આયોજકોએ આ નિર્ણય કર્યો છે, અને જો સતત વરસાદ રહ્યો તો બીજું ને ત્રીજું નોરતું પણ કેન્સલ કરશે.